મિત્રો અંબાલાલ દ્વારા કરવામાં આવેલ વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં બીજા અને ત્રીજા રાઉન્ડમાં વરસાદ સાંભેલા ધાર પડ્યો હતો ત્યારબાદ છેલ્લા દોઢ બે મહિનાથી વરસાદ સંપૂર્ણ વિરામ લીધો છે છૂટાછવાયા ઝાપટાને બાદ કરતાં બિલકુલ વરસાદ પડ્યો નથી ત્યારે હવે ખેડૂતો વરસાદને કાગા રાહ જોઈ રહ્યા છે પાણીની અછતને લીધે ખેતીના પાકને નુકસાન જાય છે તેવી શક્યતાઓ છે એવામાં વરસાદ બાબતે હવામાન વિભાગની સારી આગાહી સામે આવી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદ બાબતે સારી આગાહી સામે આવી છે ત્યારે ગુજરાતમાં સપ્ટેમ્બરમાં જુલાઈ મહિનામાં પડેલ વરસાદની યાદ અપાવે તેવો વરસાદ થવાની આગાહી કરવામાં આવેલી છે તેમણે સપ્ટેમ્બરમાં પણ સારા વરસાદ બે રાઉન્ડ આવવાની શક્યતાઓ જણાવી છે જેમાં કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે તેમણે આ વરસાદથી ખાલી થયેલા જળાશયો જેવા કે કુવા તળાવ ડેમ અને નદીઓમાં નવા નીર આવક થશે તેવી પણ જણાવ્યું હતું મિત્રો ત્યારે હવામાન વિભાગ વરસાદની આગાહી માટે હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું કે જૂન જુલાઈ મહિનામાં પડેલ સાંભેલાદાર વરસાદ જેવો જ ફરી વરસાદનો રાઉન્ડ આવશે હવામાન વિભાગે આગામી સમયમાં વરસાદની આગાહી કરી વરસાદી સિસ્ટમ અંગે વાત કરીને વિગતવાર માહિતી આપી છે તેમણે સપ્ટેમ્બરમાં સારા વરસાદની સંભાવનાઓ સાથે ઓક્ટોબરમાં પણ વરસાદ પડવાની આગાહી કરી છે જેમાં નવરાત્રી દરમિયાન પણ વરસાદ પડી શકે તેવી સંભાવના છે હવામાન વિભાગે જન્માષ્ટમી બાદ રાજ્યમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરી છે ઉલ્લેખનીય છે કે ઓગસ્ટમાં અલનીનોની અસર કારણે વરસાદ ખેંચાયો હતો વરસાદની આગાહી અલનીનોની અસર દૂર થવાથી સાથે આઈડીઓ ઇન્ડિયન ઓશનલ ડાયવલોપોલ સકારાત્મક સ્ટેજ આવતા વરસાદ અંગે સાનુકૂળતા સંજોગ ઊભા થાય તેવું જણાવ્યું હતું બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાથી વરસાદ અંગે સાનુકૂળ સંજોગો થયા છે જેના કારણે આગામી પાંચથી સાત દિવસ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે જેમાં સૌથી વધુ વરસાદ મધ્યપ્રદેશની સરહદ સાથે સંકળાયેલ ભાગોમાં દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના દરિયાકિનારા વિસ્તારોમાં થવાની આગાહી કરવામાં આવેલી છે ત્યાર પછી દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં જેવા કે ભરૂચ અંકલેશ્વર સુરત વલસાડ તાપી નવસારી ડાંગ દમણ અને દાદરા નગર હવેલીથી સાથે છોટાઉદેપુર રાજપીપળા આ તમામ વિસ્તારોમાં સારો વરસાદ પડવાની આગાહી કરવામાં આવેલી છે આ વરસાદ બાર સપ્ટેમ્બર સુધી આવશે તેવી આગાહી કરવામાં આવેલી છે આ સિવાય દાહોદ ગોધરા મહીસાગર અરવલ્લી અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ વડોદરા આ જિલ્લાઓમાં આ વિસ્તારોમાં સારા વરસાદ પડવાની શક્યતાઓ છે અત્યારે બાર સપ્ટેમ્બર સુધી રહેલી આગાહી સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી તો સૌરાષ્ટ્રના વરસાદ અંગે સંભાવનાઓ વ્યક્ત કરતા હવામાન નિષ્ણાંતોના મત મુજબ સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં જેવા કે બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ પોરબંદર દ્વારકા અને જામનગર આ તમામ વિસ્તારોમાં આગામી દિવસોમાં સારો વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે જેમાં આજથી બાર તારીખ સુધી એક બે રાઉન્ડમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે તેમાં જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી જિલ્લામાં કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવનાઓ છે કચ્છમાં વરસાદની આગાહી ત્યારે કચ્છના વિવિધ વિસ્તારોમાં વરસાદ અંગે સંભાવનાઓ વ્યક્ત કરી છે જેમાં સમગ્ર કચ્છમાં સારો વરસાદ થવાની શક્યતા છે જો કે રાપર તાલુકામાં અમુક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધારે રહેશે કચ્છમાં જ્યારે વિવિધ વિસ્તારોમાં વરસાદ પડશે ત્યારે જિલ્લાઓની સરખામણીમાં થોડું ઓછું રહે તેવી શક્યતાઓ છે કે પાટણ મહેસાણા અને સાબરકાંઠા મધ્યથી સારો વરસાદ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે પછી બાર સપ્ટેમ્બર પછી વરસાદ શરૂ થઈ જશે જેમ જેમ સમય જશે તેમ 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 વરસાદની તીવ્રતામાં વધારો થતો જશે મિત્રો અને હવામાન વરસાદની આગાહી હવામાન વિભાગની વરસાદની આગાહી બાર તારીખ સુધી વરસાદ પડશે એવી સંભાવના વ્યક્ત કરી છે મિત્રો ત્યારે ગઈકાલ અને એના બે દિવસ પહેલાં આઠમ જન્માષ્ટમીની વાત કરીએ તો મેઘરાજાએ ગુજરાતીઓનું માન રાખ્યું હતું અને ગુજરાતમાં અનેક જગ્યાઓ હળવાથી લઈને મધ્ય વરસાદ વરસ્યો હતો પરંતુ આજે ધોધાર વરસાદની આગાહી છે જેથી લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે ઘણા સમય પછી ગુજરાત પર મેઘરાજા કૃપા કરવાના છે કેટલાક દિવસોથી ખેડૂતો વરસાદ માટે તરસી રહ્યા છે અને ઓગસ્ટના અંતરાળ બાદ ફરી એકવાર રાજ્યમાં મેઘ સવારી આવી પહોંચી છે મિત્રો આપણે જાણીએ છીએ કે એમ ઓગસ્ટ મહિનામાં નહીંતર વરસાદ થયો હતો તેને કારણે ખેડૂતો ચિંતામાં ગરકાઈ ગયા હતા હવે હવામાન વિભાગ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી છે ને હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ બાર તારીખ પછી શરૂ થઈ જશે અને બીજી તરફ હવામાન વિભાગે રાજ્યના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદની જ્યારે આગાહી કરતા જણાવ્યું હતું કે